सपना नूं आवे तर बीजी आँख मा इच्छाओं नूं खेतर सिलाई मशीन मति श्रेष्ठ राजेश राजेश एक कान मा मन गमता लाफो बीजा काने सफलता ना ना दो सिलाई मशीन मति श्रेष्ठ राजेश राजेश एक हाथ थी यंत्र गति में था तो बीजा हाथे वस्त सिवा तो जा तो सिलाई मशीन मति श्रेष्ठ राजेश પીથડ સિલાઈ મશીન થી જ તો જે માત્ર વસ્ત્રો નહીં સપનાઓ પણ જોડે છે પીથડ સિલાઈ મશીન નું સ્ક્વેર આર્મ મોડેલ રાઉન્ડ આર્મ મોડેલ ઝિગઝેગ મશીન ડિલક્સ મશીન ઓવરલોક મશીન અને બેક ક્લોઝર મશીન રાજેશ સેલ્સ કોર્પોરેશન મુખી હાઉસ અહિંસા ચોક પાયોનિયર હાઈસ્કૂલ પાસે મીરા હોસ્પિટલ રોડ આણંદ બદલ આપને હાર્દિક અભિનંદન પીથડ સિલાઈ મશીન એટલે 33 વર્ષોના અનુભવોનું ટીચું પીથડ સિલાઈ મશીન ચલાવતી વખતે બુનિયાદી નિયમોનું પાલન કરી આપ મશીન ચલાવતા સમય એક યાદગાર પ્રસન્નતાનો અનુભવ કરશો બાબિનનો દોરો ભરવાની રીત સૌ પ્રથમ સ્પૂલ હોલ્ડરમાં કોકડી લગાવ્યા બાદ થોડો તોરો હાથ પડે બાબિન પર વીટી બાબિન વાઇન્ડરમાં બાબિન ફિટ કરી મશીન ચાલુ કરી મશીનના વ્હીલ પર બાબિન વાઇન્ડર અડાડતા બાબિન ગોળ ગોળ ફરવા લાગશે અને કોકડીમાં રહેલા દોરો બાબિન પર વીટાવા લાગશે બાબિન કેસ ફિટ કરવાની રીત આપના ટીવી સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે બાબિન કેશમાં દોરો પુરવ્યા બાદ બાબિન કેશમાં બતાવેલી ઠેસી સટલમાં બતાવેલી જગ્યા પાસે ગોઠવી ધીમેથી દબાવતા ખટક અવાજ સાથે બાબિન કેશ બેસી જશે જો અવાજ આવે નહીં તો સમજવું કે બાબિન કેશ બરોબર ફિટિંગ થયેલ નથી અને બાબિન કેશ ફિટિંગ થયા વગર આપ મશીન ચાલુ કરી દેશો તો સોય તૂટી જવાનો ભય રહેશે દોરો પરોવવાની રીત આપના ટીવી સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે દોરો સૌ પ્રથમ નંબર 1માં ત્યારબાદ નંબર 2માં થઈને નંબર 3માં અને ત્યારબાદ નંબર 4 અને નંબર 5 ત્યારબાદ નંબર 6માં થઈ છેલ્લે નંબર 7 એટલે કે સોયમાં પોરવવો સોયમાંથી દોરો લગભગ 3 ઇંચ જેટલો બહાર કાઢવો જરૂરી છે આ મશીનમાં દોરો નંબર 3 અને નંબર 4માં બરોબર પરોવવો ખૂબ જ જરૂરી છે નંબર 3 એટલે અંગ્રેજીનો વી જેવો ભાગ હશે અને નંબર 4 એટલે કે અંગ્રેજીનો યુ જેવો ભાગ હશે આ બંને જગ્યાએ દોરો બરોબર પોરવવો ખૂબ જ જરૂરી છે ટેન્શન સ્પ્રિંગમાં દોરો બરોબર પોરવ્યો હશે તો મશીન ટાંકો મારશે એટલે ટેન્શન સ્પ્રિંગ એક વખત વર્કિંગ કરશે મશીન જેમ જેમ ચાલશે તેમ ટેન્શન સ્પ્રિંગ સતત વર્કિંગ કર્યા કરવી જોઈએ જો ટેન્શન સ્પ્રિંગ વર્કિંગ નહીં કરતી હોય તો કાપડની નીચેની સિલાઈ બરાબર આવશે નહીં સિલાઈમાં આંતરી આવશે સિલાઈની શરૂઆત કરવી સોયમાંથી દોરો લગભગ 3 ઇંચ જેટલો બહાર કાઢી આપણા ડાબા હાથ વડે દોરો પકડી રાખી જમણા હાથ વડે મશીનનું વ્હીલ આપણી બાજુ હાથ વડે એક આંટો ફેરવો કે જેથી સોય એક વખત પૂરેપૂરી બહાર આવી જાય ત્યાં સુધી ત્યારબાદ આપના ડાબા હાથમાં રહેલા દોરાને સહેજ ખેંચશો એટલે નીચેની બાબિન કેશનો દોરો ઉપર આવી જશે ત્યારબાદ બંને દોરાના છેડાને પ્રેશર ફૂટની પાછળ કરી પ્રેશર ફૂટમાં કપડું લગાવી પ્રેશર ફૂટને નીચે પાડી સિલાઈની શરૂઆત કરો સોય ફિટ કરવાની રીત આપના ટીવી સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે સોયને સહજ ખાડાવાળો ભાગ મશીનના વ્હીલના દિશામાં હોવો જોઈએ અને સોય પૂરેપૂરી જેટલી ઉપર જાય તેટલી ઉપર જવા દેવી જો સોય સહેજ પણ નીચે રહી જશે તો સોય તૂટી જવાનો ભય રહેશે અને જો આપ સોય ઊંધી ફિટ કરી હશે તો દર 1 ઇંચે મશીન દોરો કાપી નાખશે માટે નવી સોય નાખતી વખતે અત્યંત કાળજીપૂર્વક સોય ફિટ કરવી
સિલાઈ નાની મોટી કરવી. મશીનના વ્હીલની બાજુમાં સ્ટિચ રેગ્યુલેટર આપેલું છે, જેમાં 0 થી 5 સુધી નંબર છાપેલ છે, જેમાં રેગ્યુલેટર 1 નંબર પર રાખવાથી સૌથી ઝીણી સિલાઈ થશે અને 5 નંબર પર રાખવાથી સૌથી મોટી સિલાઈ થઈ શકશે. રેગ્યુલેટરની બરોબર બાજુમાં લીવર આપેલું છે. ચાલુ મશીનમાં લીવર નીચેની તરફ દબાવતા કપડું રિવર્સ થશે, એટલે કે કપડું પાછું આવશે, અને લીવર છોડી દેતા કપડું પાછું ફોરવર્ડ થશે, એટલે કે કપડું પાછું સીધી દિશામાં આગળ ચાલવા લાગશે. રફુ કરવા માટે, થેલીના નાકા લગાવવા માટે કે કોઈ એક જગ્યાએ પાકી સિલાઈ કરવા માટે લીવર 2-3 વખત ઉપર નીચે કરવાથી એક જ જગ્યાએ ઉપરા ઉપરી પાકી સિલાઈ થઈ જશે. જો મશીનમાં સિલાઈ સાફ ન આવતી હોય તો મશીનમાં દોરો સેટ કરવા માટે સૌ પ્રથમ બાબિન કેશનો દોરો પહેલાં બરોબર સેટ કરી લેવો. બાબિન કેશનો દોરો ઢીલો રાખવો અને બાબિન કેશનો દોરો એટલો જ ટાઈટ રાખવો કે જે બાબિન કેશનું વજન ઝીલી શકે. તેથી વધારે બિલકુલ દોરો ટાઈટ હોવો જોઈએ નહીં. ત્યારબાદ બાબિન કેશના પ્રમાણ જેટલો જ ટેન્શન સ્પ્રિંગનો દોરો ટાઈટ કરવો. જો કાપડની નીચેની સાઈડ સિલાઈ ખરાબ આવતી હોય તો ટેન્શનનો દોરો સહેજ ટાઈટ કરવો, અને કાપડની ઉપરની સાઈડની સિલાઈ ખરાબ આવતી હોય તો ટેન્શનનો દોરો સહેજ ઢીલો કરવો. જો મશીનમાં દોરો તૂટી જતો હોય તો જો તમે મશીનમાં દોરો પોરવવાના ક્રમમાં કંઈ ભૂલ કરી હશે તો મશીનમાં દોરો તૂટી જશે. તો આગળ આપણે દોરો પોરવવાની રીત સમજાવ્યા પ્રમાણે દોરો બરોબર પોરવ્યો છે કે નહીં તે એકદમ ધ્યાનથી ચેક કરી લો. જો તમે મશીનમાં સોય ઊંધી ફિટ કરી હશે તો દોરો તૂટી જશે. તો આગળ આપણે સોય ફિટ કરવાની રીત સમજાવ્યા પ્રમાણે એકદમ ધ્યાનથી સોય બરોબર ફિટ કરી છે કે નહીં તે ચેક કરી લો. જો તમે ટેન્શન જરૂર કરતાં વધારે ટાઈટ રાખ્યું હશે તો દોરો તૂટી જશે. માટે સિલાઈ એકદમ સ્પષ્ટ આવે અને દોરો તૂટી નહીં તે પ્રમાણે ટેન્શન સેટ કરી લેવું. મશીનમાં ઓઇલિંગ કરવું. જ્યારે આપ મશીન ચાલુ કરો તે પહેલાં મશીનમાં ઓઇલિંગ કરવું જરૂરી છે. એટલે કે દરરોજ સવારે જ્યારે આપ મશીન ચાલુ કરો તે પહેલાં તેને ઓઇલિંગ કરવું જરૂરી છે. બીજું કે મશીનમાં કદી બીજું કોઈ ફાલતુ ઓઇલ, સ્કૂટર કે ગાડીમાં વપરાતું ઓઇલ અથવા ઘરમાં ખાવાનું સિંક તેલ, માથાનું તેલ, કોપરેલ મશીનમાં કદી ન પૂરવું. સિંક તેલ સિલાઈના મશીન માટે ઝેર બરાબર છે. જો આપ મશીનમાં સિંક તેલ પૂરી દેશો તો મશીન આખું જામ થઈ જશે. સિલાઈ મશીનનું સ્પેશિયલ ઓઇલ આપને અમારી દુકાનથી જ મળી રહેશે, જે આપ અમારી દુકાનથી જ ખરીદવાનો આગ્રહ રાખો કે જેથી બજારનું બીજું કોઈ ખરાબ ભેળસેળવાળું ઓઇલ પૂરવાથી મશીન ખરાબ ન થઈ જાય તે માટે. હવે આપણે ઓઇલિંગ વિશે આગળ વધીએ તો ઓઇલિંગ કરવાની રીત આપને બરોબર સમજાવવા માટે એક મશીનમાં ઓઇલિંગ કરવાની રીતને 3 તબક્કામાં વહેંચી દીધેલ છે, જેના પહેલા તબક્કામાં હુકસેટનું ઓઇલિંગ આવે છે. આખા સિલાઈના મશીનનું હૃદય હુકસેટ છે, તેથી તેને ખાસ કાળજીપૂર્વક ઓઇલિંગ કરવું જરૂરી છે. હુકસેટમાં ઓઇલ પૂરવા માટે મશીનને હાથથી ધીમે ધીમે ગોળ ફેરવશો તો તમને હુકસેટમાં એક જગ્યાએ અંગ્રેજીના વી જેવો આકાર દેખાશે. તે જગ્યાએ ઓઇલનું એક ટીપું મૂકવાથી હુકસેટની અંદર ઓઇલ ઉતરી જશે. આ સિવાય હુકસેટમાં બીજી કોઈ જગ્યાએ ઓઇલિંગ કરશો તો હુકસેટની અંદર ઓઇલ જશે નહીં, ફક્ત બહાર જ ઓઇલ રહેશે. તેથી હુકસેટની ઓઇલિંગની અસર થશે નહીં. તેથી હુકસેટમાં ફક્ત વી આકારની જગ્યા હોય ત્યાં જ ઓઇલનું એક ટીપું મૂકવું. ત્યારબાદ ઓઇલિંગના બીજા તબક્કામાં 6 ઓઇલ પોઈન્ટ આવે છે. મશીનમાં કુલ 3 મેઇન ધરી છે અને આ 3 ધરીના કુલ 6 મેઇન ઓઇલ પોઈન્ટ અનુક્રમે ટીવી સ્ક્રીનમાં દર્શાવેલ છે. અને ત્રીજા અને અંતિમ તબક્કામાં મશીન ઉપર દર્શાવેલ બાકીના બધા ઓઇલ પોઈન્ટ અને તે સિવાય મશીનમાં દેખાતા બાકીના બધા જ લોખંડના પાર્ટ કે જે જગ્યાએ ઘર્ષણ થતું હોય તેવી બધી જ જગ્યાએ ઓઇલિંગ કરવું જરૂરી છે. અમારી દુકાનેથી ખરીદેલું ઓઇલ મશીનને ક્યારેય નુકસાન કરતું નથી, પણ ફાયદો જ કરે છે. આ સિવાય આપ મશીનના વિશે બીજી કોઈ પણ માહિતી મેળવવા માગતા હો
તો આપ અમારી દુકાનેથી કોઈ પણ પ્રકારની સિલાઈ મશીન વિશે પૂરેપૂરી માહિતી મેળવી શકશો. જો આપને અમારા મશીનમાં સંતોષ ન થયો હોય તો અમને કહો, અને જો સંતોષ થયો હોય તો આપના સગા સંબંધી અને મિત્ર મંડળને કહો. ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે અને તે જ અમારો નફો છે. મશીન સારું રાખવા માટે આટલું ધ્યાન જરૂર રાખવું. નંબર 1, મશીનમાં કામ ન હોય ત્યારે બાબિન કેશમાંથી બહાર કાઢી લેવું તથા સોયમાંથી દોરો બહાર કાઢી લેવો. નંબર 2, બાબિન કેસનો દોરો ઉપર લઈને જ મશીન ચાલુ કરવું. નંબર 3, મશીન ચલાવતી વખતે વ્હીલ ઊંધું ન ફરે તેનું ધ્યાન રાખવું. નંબર 4, મશીનમાં હંમેશા ઓર્ગન કંપનીની એટલે કે જાપાનની જ સોય વાપરવી. નંબર 5, મશીનમાં પરફેક્ટ પાવડા તથા એમેટો કંપનીના જ દોરા વાપરવા. ખરાબ કંપનીના દોરા વાપરવાથી મશીનમાં સ્ટિચ બરાબર આવતી નથી. રાજેશ સેલ્સ કોર્પોરેશન, મુખી હાઉસ, અહિંસા ચોક, પાયોનિયર હાઈસ્કૂલ પાસે, મીરા હોસ્પિટલ રોડ, આણંદ.